નમસ્કાર, પ્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ગુજરાતમાં થયેલા કેમિકલ કાંડમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. આવું ફરી ગુજરાતમાં ક્યારેય ન થાય તેવી મક્કમતા તંત્રએ બતાવી. દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસે ધોંસ બોલાવી. જાણે કે પોલીસ આવા અડ્ડાઓ પર રીતસર તૂટી પડી અને એવું થયું કે હવે ગુજરાતમાં દેશી દારૂની ભઠ્ઠીઓનો સૂર્યાસ્ત થઈ જશે. પણ આજે અમે તમને જે સત્ય બતાવવા જઈ રહ્યા છે એ જોઈને તમારા હોશ ઉડી જશે. કારણ કે પોલીસ જેવી ઢીલી નીતિ કરી કે આ ભઠ્ઠીબાજો ફરી સક્રિય થઈ ગયા. ન્યૂઝ 18ના સંવાદદાતાઓએ આવા ભઠ્ઠીબાજોને શોધી કાઢ્યા અને તમારી સમક્ષ આવા લોકોનો પર્દાફાશ કરશે. ગુજરાતમાં કેમિકલ કાંડ બાદ પણ નથી સુધરતા બુટલેગરો. ગુજરાતમાં દારૂની ભઠ્ઠીઓ બંધ હોવાની માત્ર વાતો જ થઈ રહી છે. અમે બતાવીશું ધમધમતી દારૂની ભઠ્ઠીઓ. કોઈ ગામ નહીં પરંતુ અમદાવાદની નજીક ધમધમે છે આ દારૂની ભઠ્ઠીઓ. ન્યૂઝ 18 ગુજરાતી દારૂની ભઠ્ઠીઓને લઈને કરશે મોટો ખુલાસો. બોટાદમાં કેમિકલ કાંડ બાદ ઠેર ઠેર પોલીસ દ્વારા દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે. અનેક ભઠ્ઠીઓ, અનેક દારૂના જે સ્થાનો છે ત્યાં કેસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક માહિતી મળી છે કે અમદાવાદમાં અને ગાંધીનગર હદમાં હાલ પણ કેટલાક ભઠ્ઠીઓ ચાલુ છે અને તેની તપાસ કરવા ન્યૂઝ 18 ગુજરાતી હવે અલગ અલગ જગ્યાએ જે અમદાવાદ અને ગાંધીનગર છે ત્યાં જશે અને કેટલી જગ્યાએ આ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલુ છે તેની તપાસ કરશે. જો કે ન્યૂઝ 18 પાસે કેટલીક માહિતીઓ પણ સામે આવી રહી છે. બોટાદના કેમિકલ કાંડ બાદ ગુજરાત પોલીસે રાજ્યમાં તમામ જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓ અને દેશી દારૂના અડ્ડા બંધ કરાવી દીધા છે. બોટાદ કેમિકલ કાંડ બાદ ગુજરાતભરની પોલીસ સહિત સરકાર જાગી અને આખા ગુજરાતમાં ઠેર ઠેર દેશી દારૂના અડ્ડા અને ભઠ્ઠીઓ ઉપર તવઈ બોલાવી અને બંધ કરાવ્યા. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ રિયાલિટી ચેક કરવા અમદાવાદની અમુક જગ્યાએ પહોંચી હતી કે જેથી જાણી શકાય કે દેશી દારૂના અડ્ડા અને ભઠ્ઠીઓ ક્યાં ધમધમી રહી છે. પાસે માહિતી હતી કે અમદાવાદમાં આ જગ્યાએ અત્યારે દેશી દારૂના જે છે તે ધંધો ચાલી રહ્યો છે, પરંતુ જ્યારે અહીંયા અમે આવ્યા ત્યારે હાલ તો આ બંધ જોવા મળી રહ્યું છે. કારણ કે જે રીતે પોલીસે કાર્યવાહી કરી રહી છે જેના બીકના કારણે અનેક જગ્યાએ બંધ પણ જોવા મળી રહ્યા છે. પરંતુ આવા અનેક જગ્યાઓ છે કે જ્યાં અમને માહિતી મળી છે અને તે માહિતીના આધારે હવે અમે બીજી જગ્યાએ જઈશું કે જ્યાં બની શકે કે દેશી દારૂની ભઠ્ઠીઓ અથવા વેપાર જે છે તે ચાલુ હોઈ શકે છે. બોટાદના કેમિકલ કાંડ બાદ અનેક જગ્યા પર પોલીસે કાર્યવાહી કરી દેશી દારૂના અડ્ડા બંધ કરાવ્યા, પરંતુ હજી પણ અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં સરા જાહેર ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠીઓ અને દેશી દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં 1961થી દારૂબંધી છે, પરંતુ આપણા રાજ્યમાં રોજે રોજ લાખો કરોડોનો દારૂ પીવાય છે અને વેચાય પણ છે. ગુજરાતમાં ભલે સરકાર દ્વારા દારૂબંધીનો કડક કાયદો બનાવાયો હોય, પરંતુ રાજ્યમાં દારૂબંધીના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી લાગુ છે, જો કે આ દારૂબંધીનો કાયદો ફક્ત કાગળ પર જ છે, કડકાઈ સાથે તેનો અમલ થતો નથી તેવું ઘણી વખત જોવા મળ્યું છે. બોટાદ ખાતે જે રીતના કેમિકલ કાંડ થયું તેમાં અનેક લોકોના મોત થતા સરકાર અને ગુજરાત પોલીસ દોડતી થઈ. થોડા દિવસ આખા ગુજરાતમાં ચાલેલી નાટકબાજીવાળી પોલીસની કાર્યવાહી હવે જાણે બંધ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે આજના ક્રાઇમ રિપોર્ટમાં અમે આપને બતાવીશું કે ગુજરાતની રાજધાની અને આર્થિક રાજધાની વચ્ચે આવેલ ભાટ ગામની સીમમાં કેવી રીતના ખુલ્લેઆમ નદીના પટમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠી. ભાટ ગામની સીમમાં નદીના પટમાં ખુલ્લેઆમ ચાલતી દેશી દારૂની ભઠ્ઠી. આપના ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો જુઓ. આ લોકો જાહેરમાં વગર કોઈ પોલીસની બીકે બિંદાસ રીતના દેશી દારૂની ભઠ્ઠી ચલાવી રહ્યા છે. નાવડી ચલાવતો આ માણસ જુઓ. કેવી ચાલાકીથી પહેલા જ્યાં દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી છે ત્યાંથી કેરવામાં દારૂ ઉઠાવે છે અને પછી તે નાવડીમાં બેસીને થોડેક દૂર કિનારે ઉભેલા બે વ્યક્તિને દારૂની સપ્લાય કરી આવે છે. દારૂ બનાવવા માટે આ લોકો જુઓ કયા પ્રદૂષિત પાણીનો ઉપયોગ કરે છે.
જે પાણી જોવું પણ ના ગમે તે પાણીનો ઉપયોગ આ લોકો દેશી દારૂ બનાવવા માટે કરી રહ્યા છે। અંગત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જ્યારે બોટાદમાં કેમિકલ કાંડ થયું ત્યારબાદ થોડા દિવસો માટે દારૂની ભઠ્ઠીઓ બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ થોડાક જ દિવસોની અંદર ફરી સરા જાહેર દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી થઈ છે। તમને આજે જગ્યાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચેના છે। આ વિસ્તારમાં હંમેશા બંને શહેરની પોલીસ વચ્ચે હદને લઈને વિવાદ થતા હોય છે। અહીંયા હદ ગમે તે જિલ્લાની પોલીસની હોય, પરંતુ છેલ્લે તો દારૂ બને છે ગુજરાત પોલીસની હદમાં જ। બોટાદમાં કેમિકલ કાંડ ને હજી ગણતરીના દિવસો પણ નથી થયા ત્યારે ફરીવાર અમદાવાદ અને ગાંધીનગરની હદમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી ઉઠી છે। ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં તમામ દ્રશ્યો કેદ થયા છે કે જેમાં દેશી દારૂની જે ભઠ્ઠીઓ છે તે હાલ ધમધમી રહી છે। સૌથી મોટી વાત એ છે કે હાલ બોટાદ કેમિકલ કાંડમાં જેટલા લોકો પણ મર્યા છે એપ્રોક્સ 50થી વધુ લોકો મર્યા છે અને જેની તપાસ પણ ચાલી રહી છે। જો કે આ ઘટના બન્યા બાદના ગણતરીના દિવસોની અંદર ફરીવાર રાજ્યમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે। સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે આ ભઠ્ઠીઓ પાટનગરની બિલકુલ નજીક અને અમદાવાદની બોર્ડર, એટલે અહીંયા હંમેશાથી બોર્ડરની એક માથાકૂટ ચાલતી હોય છે, પરંતુ જે બી હોય ગુજરાત પોલીસની અંદરમાં આ ભઠ્ઠીઓ ધમધમી રહી છે અને જેના માટે ક્યાંક ને ક્યાંક પોલીસને આવી ભઠ્ઠીઓ બંધ કરાવવી પડશે, કારણ કે આ દેશી દારૂ લઠ્ઠાકાંડ અથવા કેમિકલ કાંડ જે પણ છે તે બંધ થવું જરૂરી છે, જેમાં લોકોના મોત થતા હોય છે। ત્યારે આપ જોઈ શકો છો લાઈવ દ્રશ્યો કે જેમાં જે પાણી છે તે પાણી આજ દૂષિત પાણી નાખવામાં આવી રહ્યા છે, ભઠ્ઠીઓ જે છે તે બિલકુલ ધમધમી રહી છે અને હાલ તો ભઠ્ઠીઓ ઓછી છે પરંતુ અહીંયા કરીબન 8-10 ભઠ્ઠીઓ ધમધમી ઉઠે છે। સૂત્રોની પાસેથી માહિતી મળતી પ્રમાણે આ ભઠ્ઠીઓ ક્યારેક મોડી રાતે પણ શરૂ કરવામાં આવે છે તો ક્યારેક સાંજે પણ। જો કે સૌથી મોટો સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે કઈ રીતે આ ભઠ્ઠીઓને ધમધમા જે ધમધમી રહી છે, કોણા ઇશારે અથવા તો શું પોલીસને આ વાતની ખ્યાલ નથી, અને જો પોલીસને ખ્યાલ હોય તો કાર્યવાહી કેમ નહીં। ત્યારે આપ જોઈ શકો છો કે કઈ રીતે જે લોકો છે સાબરમતી નદીમાં જે રીતે વસ્તુનો ઉપયોગ કરીને અને ક્યાંક ને ક્યાંક જે રીતે વસ્તુઓ અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરીને આ ભઠ્ઠીઓને ચાલુ રાખતા હોય છે અને જેમાં સવાલો જે છે તે અનેક ઊભા થઈ રહ્યા છે। આ તમામ ઘટના પાછળ અમારો ઉદ્દેશ માત્ર એટલો છે કે ફરીવાર ગુજરાતમાં આ પ્રકારે કોઈ કાંડ ના થાય, કોઈનું મોત ના થાય। અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે આવેલા આ ભાટ ગામની સીમમાં અત્યારે ભલે તમને એક બે ભઠ્ઠીઓ દેખાતી હોય, પરંતુ અહીંયા 8-10 દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે। તાજેતરમાં બોટાદના કેમિકલ કાંડ બાદ અમુક ભઠ્ઠીઓ બંધ થઈ ગઈ છે, પરંતુ સ્થાનિકોનું માનીએ તો હજી પણ કેટલાક ગુટલેગરો પોલીસને હફતો પહોંચાડી દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવી રહ્યા છે। શું પોલીસ ફરી લઠ્ઠાકાંડની રાહ જોઈ રહી છે? શું પોલીસની રહેમ નજર હેઠળ ચાલે છે દેશી દારૂની ભઠ્ઠીઓ? ખુલ્લેઆમ જાહેરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર કાર્યવાહી ક્યારે થશે? આ તમામ સવાલો પોલીસ ઉપર લોકો ઉઠાવી રહ્યા છે। તમે વિચારો કે રાજ્યનું પાટનગર કે જ્યાંથી આખું રાજ્ય ચાલતું હોય તે ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર બિંદુ ગણાતું હોય છે, તે ગાંધીનગરની બોર્ડર પર જ આ દેશી દારૂની ભઠ્ઠી વગર કોઈ રોકટોક ચાલી રહી છે। બાજુમાં જ રાજ્યનું આર્થિક પાટનગર અમદાવાદ આવેલું છે। અમદાવાદની બોર્ડર પણ આ ભાટ ગામને અડે છે। ગુજરાતની નંબર 1 ગણાતી અમદાવાદની પોલીસ પણ શું આ બુટલેગરોનું કશું જ બગાડી શકતી નથી? આ બધા સવાલ પોલીસની કામગીરી ઉપર શંકા ઉપજાવનાર છે। દેશી દારૂ જે રીતના બને છે તેને જોતા તે માત્ર ને માત્ર જહેર જેમ દેખાઈ રહ્યું છે, પરંતુ છતાં લોકો આ દેશી જહેર પીવા થનગનતા હોય છે। અમે અમદાવાદમાં 2 જગ્યાએ તપાસ કરી, પરંતુ હાલ કોઈ પ્રકારની દેશી દારૂ અથવા ભઠ્ઠીઓ મળી નથી, પરંતુ હવે અમને સચોટ માહિતી મળી છે કે અમદાવાદ અને ગાંધીનગરના ભાટના પટમાં, એટલે કે ભાટ ગામના પટમાં ખુલ્લેઆમ ભઠ્ઠીઓ ચાલી રહી છે। તે માહિતીના આધારે હવે અમે ત્યાં જઈ રહ્યા છીએ અને ત્યાં જોઈશું કે હાલ કયા પ્રકારની પરિસ્થિતિ ત્યાં જોવા મળે છે, કેવી રીતના બને છે દેશી દારૂ। આજના ક્રાઇમ રિપોર્ટમાં અમે તમને દેશી દારૂ કેવી રીતના ભેજાબાજ બુટલેગરો બનાવે છે તે જણાવીશું। દેશી દારૂ, જેને સામાન્ય ભાષામાં કાચો દારૂ પણ કહેવામાં આવે છે, તેનું રાસાયણિક સત્ય ખૂબ જ સાધારણ છે। કાચા દારૂને વધારે નશીલો બનાવવાના ચક્કરમાં તે ઝેરી બની જાય છે। સામાન્ય રીતે તેને ગોળ અને શીરાથી તૈયાર કરવામાં આવે છે, પરંતુ તેમાં યુરિયા અને બેસરમ બેલના પાંદડા નાખવામાં આવે છે જેથી તેનો નશો વધી જાય અને ટકી રહે।
દારૂને વધારે નશીલો બનાવવા માટે તેમાં ઓક્સિટોસિન ભેળવી દેવામાં આવે છે અને જે મૃત્યુનું કારણ બની શકે છે. ઓક્સિટોસિનના કારણે નપુંસકતા આવે છે, ઉદાસીપણું અને ચીડચીડિયો સ્વભાવ પણ થઈ જાય છે. તેના સેવનથી આંખોમાં બળતરા, ખંજવાળ અને પેટમાં બળતરા થઈ શકે છે અને લાંબા ગાળે તેનાથી આંખોની રોશની પણ જઈ શકે છે. કાચા દારૂમાં યુરિયા અને ઓક્સિટોસિન જેવા કેમિકલ પદાર્થ ભેળવવાના કારણે મિથાઇલ આલ્કોહોલ બની જાય છે. તેને શેરડીનો રસ, ગ્લુકોઝ, મીઠું, મહુઆના ફૂલ, બટાટા, ચોખા, જુવાર અને મકાઈ જેવી કોઈ સ્ટર્ચ ધરાવતા પદાર્થનું આથો કરીને તૈયાર કરવામાં આવે છે. મિથાઇલ આલ્કોહોલ શરીરમાં જતા કેમિકલ રિએક્શન તીવ્ર બની જાય છે. તેનાથી શરીરના અંદરના અંગ કામ કરવાનું બંધ કરી દે છે અને તરત મૃત્યુ થઈ જાય છે. મિથેનોલ એક ઝેરીલો પદાર્થ છે જે પીવાથી મોત થઈ શકે છે અને આંખોની રોશની પણ જઈ શકે છે. ઇન્ડસ્ટ્રીઝ ઇથેનોલનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે કેમ કે તેમાં મિશ્રિત થવાની ખૂબ જ વધારે ક્ષમતા હોય છે. તેનો ઉપયોગ વોર્નિશ, પોલિશ, દવાઓના મિશ્રણ, ઇથર, ક્લોરોફોર્મ, કૃત્રિમ રંગ, પારદર્શક સાબુ, અત્તર અને ફળની સુગંધો અને બીજા કેમિકલ કમ્પાઉન્ડ્સ બનાવવામાં થાય છે. ઝેરી દારૂ પીધા બાદ શરીરમાં કેવી પ્રક્રિયા થાય છે? ઝેરી દારૂ મિથાઇલ આલ્કોહોલ તરીકે ઓળખાય છે. આ ઝેર સૌથી વધારે આંખો પર અસર કરે છે. અંધાપો તેનું પહેલું લક્ષણ છે. કોઈએ ખૂબ વધારે દારૂ પી લીધો છે તો તેનાથી ફોર્મિક એસિડ નામનો ઝેરીલો પદાર્થ શરીરમાં બનવા લાગે છે. તે મગજની કામ કરવાની પ્રક્રિયા પર અસર કરે છે અને બાદમાં મોત થઈ જાય છે. આ પ્રકારે દેશી દારૂની ભઠ્ઠીઓ દેશી દારૂના નામે જહેર બનાવીને વેચે છે અને પોલીસ આ જહેરના હફતા લઈને લોકોના જીવ સાથે રમત રમે છે. અગાઉ ન્યૂઝ 18 ગુજરાતી તમને સુરત અને રાજકોટમાં દેશી દારૂ પરનું ઓપરેશન બતાવી ચૂક્યું છે. સુરતના સિંગલપુર વિસ્તારમાં તાપી નદી કિનારે વગર કોઈ રોકટોક દેશી દારૂ ગાળવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રેડ કરતા બુટલેગરો જગ્યા છોડીને નાસી ગયા હતા. બોટાદમાં થયેલા કેમિકલ બાંડ ન્યૂઝ 18 ની ટીમ પહોંચી છે. સુરતના ગ્રાઉન્ડ ઝીરો પર દ્રશ્ય જોઈ શકાય છે કે દેશી દારૂ ગરાઈ રહ્યું છે, દેશી દારૂ નીકળી રહ્યું છે. તમે આ દ્રશ્ય જોઈ શકો છો કે જે પ્રકારે આ પાઇપ મૂકવામાં આવી છે, પાઇપમાંથી દેશી દારૂ બની રહ્યું છે. દેશી દારૂનો બાટલો તૈયાર છે. ન્યૂઝ 18 ની ટીમ પહોંચતાની સાથે જ બુટલેગરો ભાગે છૂટા હતા, કારણ કે જે કેમિકલવાળું પાણી બતાવ્યું હતું ત્યારબાદ અહીંયા સતત દેશી દારૂ બની રહ્યું છે, ભઠ્ઠી ચાલુ છે. દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે ગુજરાતમાં કયા પ્રકારની દારૂબંધી છે, કારણ કે એક પછી એક 10 કરતાં વધુ જ્યારે અહીંયા દેશી દારૂના અડ્ડા ધમધમતા હોય છે ત્યારે દ્રશ્ય ઘણું બધું બતાવવા માંગે છે. કારણ કે પાછળ જે પીપ દેખાય છે, આ પીપોમાં દેશી દારૂનું કેમિકલ તૈયાર કરવામાં આવ્યું છે અને ત્યારબાદ અહીંયા જાડી ઝાખરાઓ વચ્ચે આ તમામ દારૂને ગાળવામાં આવતું હોય છે. જે પ્રકારે કહી શકાય ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે, પોલીસ નથી પહોંચી. મહત્ત્વની વાત છે કે બોટાદમાં જે રીતે કેમિકલ કાંડ થયું છે, સુરતમાં પણ મોટા પ્રમાણમાં દેશી દારૂનો વેપાર ચાલતો છે તેના પૂજીતા પુરાવા અહીંયા જોવા મળી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચતા બુટલેગરો ભઠ્ઠી મૂકી ફરાર થઈ ગયા હતા. જો કે દારૂ બનાવવા માટે ગોળના મિશ્રણના એક બે નહીં પણ 50 કરતાં વધુ કાર્બાઇડ મળી આવ્યા હતા અને 5 જેટલી ભઠ્ઠીમાં દારૂ ગળાઈ રહ્યો હતો. સુરતની આ એક એવી જગ્યા છે કે જ્યાં એક પાડો છે. સરળતાથી કોઈને ખબર પણ ના પડે કે અહીંયા દેશી દારૂની ભઠ્ઠી છે. પાડાથી 500 મીટર નીચે જાળીમાં ઉતર્યા બાદ જ આ ભઠ્ઠી જોવા મળે છે. અહીંયા વર્ષોથી દેશી દારૂની ભઠ્ઠી ચાલે છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે આ દેશી દારૂની ભઠ્ઠીને શોધી કાઢી અને તેનો નાશ કર્યો હતો. રંગીલા રાજકોટના આ દ્રશ્ય જુઓ. થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુબલિયાપરામાં વર્ષોથી દેશી દારૂની ભઠ્ઠીઓ ખુલ્લેઆમ ધમધમે છે. અનેક વખત મીડિયા પણ આ બાબતે અહેવાલ પ્રસારિત કરી ચૂક્યું છે. તેમ છતાં કાયમી માટે પોલીસ દેશી દારૂની ભઠ્ઠીઓ શા માટે બંધ નથી કરાવી શકતી તે પણ એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે કુબલિયાપરામાં પહોંચી ત્યારે અહીં ખુલ્લેઆમ દેશી દારૂ બનતો હતો. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવા માટેના આથાનો પણ નાશ કરવામાં આવ્યો હતો. અમદાવાદ અને બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ સામે આવ્યો છે ને ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સતત એક બાદ એક દેશી દારૂની ભઠ્ઠી પર પહોંચ્યું છે ને. હાલ અત્યારે હું હવે આપને એક આ ઘર બતાવી રહ્યો છું. આ ઘર નથી પરંતુ દેશી દારૂ વેચવાનું સરનામું છે. આ એ જ જગ્યા છે કે જ્યાં દેશી દારૂ બની રહ્યો છે. આ ઘરની અંદર જોઈ શકાય છે
કે અહીંયા દેશી દારૂ છે તે બનાવવામાં આવી રહ્યો છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે અહીંના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. આ ઘર છે, આ ઘરની અંદર અહીંયા લોકોને બેસવા માટેની તમામ વ્યવસ્થા છે તે પૂરી પાડવામાં આવે છે. ગાદડા ગોદલા સહિતનો જે તમામ સામાન છે તે અહીં લોકોને બેસવા માટે અપાય છે ને ત્યારબાદ જોઈ શકાય છે કે અહીં દેશી દારૂ છે તે કેવડા પેકેટની અંદર વેચવામાં આવે છે. જોઈ શકાય છે કે 5 લિટરની આ કોથળી છે અને આ કોથળીની અંદર કહી શકાય કે અહીંયા દેશી દારૂ વેચવામાં આવી રહ્યો છે ને ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી છે તે આ દેશી દારૂનો નાશ કરી રહી છે. રાજકોટના કયા કયા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દારૂ મળે છે તેની ઉપર એક નજર કરીએ. થોરાળા પોલીસ સ્ટેશન, પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, માલવ્યાનગર પોલીસ સ્ટેશન, આજી ડેમ પોલીસ સ્ટેશન, ભક્તિનગર પોલીસ સ્ટેશન, રાજકોટના આ તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સરળતાથી દેશી દારૂ મળી રહે છે. એક વાત તો સ્પષ્ટ છે કે રાજ્યમાં અનેક જગ્યાએ બેરોકટોક દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે. પોલીસ પોતાની કામગીરી બતાવવા માટે એકલ દોકલ કેસ કરીને સંતોષ માની રહી છે. ગુજરાત રાજ્યમાં 1961 થી દારૂબંધી કરવામાં આવી છે, પરંતુ આપણા રાજ્યમાં રોજે રોજ લાખો કરોડોનો દારૂ પીવાય છે અને વેચાય પણ છે. ગાંધીના ગુજરાતમાં સરેઆમ દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી આપને અગાઉ આજ ક્રાઇમ રિપોર્ટમાં બતાવી ચૂક્યું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ છે. સૌ કોઈ જાણે છે કે જે જોઈએ તે બધું જ સરળતાથી મળી રહે છે, તો બીજી તરફ ન્યૂઝ 18 ગુજરાતીએ દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી અને એક જાગૃત પ્રહારી તરીકે પોતાની ફરજ નિભાવી છે. ગાંધીના ગુજરાતમાં ચારે તરફ દારૂની રેલમ છે, દરેક જિલ્લામાં વેચાય છે દારૂ. ગુજરાતમાં ભલે સરકાર દ્વારા દારૂબંધીનો કડક કાયદો બનાવાયો હોય, પરંતુ આ દારૂબંધીનો કાયદો ફક્ત કાગળ પર જ છે, કડકાઈ સાથે તેનો અમલ થતો નથી તેવું ઘણી વખત જોવા મળ્યું છે. પાછલા દિવસોમાં ગુજરાતમાં અલગ અલગ જગ્યા પરથી એટલા મોટા પ્રમાણમાં દારૂ પકડી પાડવામાં આવ્યો છે, જાણે કે ગાંધીનું ગુજરાત છે જ નહીં તેવું સાબિત થાય છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં માત્ર દેશી દારૂ જ નહીં પરંતુ ઇંગ્લિશ દારૂનો જથ્થો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઝડપાયો છે. દ્વારકામાં 3,994 ઇંગ્લિશ દારૂની બોટલ ઝડપાઈ, બોટાદમાં 4,652 દારૂ અને બિયરની બોટલો જપ્ત, 8,52,800 રૂપિયાનો દારૂ જપ્ત. ગાંભોઈ સાબરકાંઠા 697 પેટી વિદેશી દારૂ પકડાયો, 58 લાખનો મુદ્દામાલ જપ્ત. વાસણા અમદાવાદ ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી ઝડપાઈ. રામોલ અમદાવાદ સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ, 934 બોટલ વિદેશી દારૂ સાથે 1.39 લાખનો મુદ્દામાલ જપ્ત. વિરમગામ અમદાવાદ ગ્રામ્ય 648 પેટી વિદેશી દારૂ કિંમત 30.22 લાખ, 67 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. અસલાલી અમદાવાદ 561 પેટી વિદેશી દારૂ કિંમત રૂપિયા 30 લાખ. આ બધો દારૂ ગુજરાતમાં પાછલા મહિનામાં જ પકડાયો છે. આ તો ફક્ત આંકડાઓની એક ઝલક છે. ગુજરાતમાં આવા દારૂ ન જાણે કેટલાય કેસ થતા હોય છે અને મોટા પ્રમાણમાં દારૂ પકડાતો પણ હોય છે. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં પકડાયેલા દારૂના આંકડા ઉપર નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે આ ગાંધીનું ગુજરાત કેટલું ડ્રાય સ્ટેટ છે. રાજ્યમાં છેલ્લા 2 વર્ષની અંદર 198,30,12,826 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો, 13,18,33,348 રૂપિયાનો દેશી દારૂ પકડાયો. રાજ્યમાં છેલ્લા 2 વર્ષની અંદર 68,60,33,310 રૂપિયાની કિંમતનો ગાંજો, ચરસ, અફીણ અને ડ્રગ્સ પકડાયું છે. સૌથી વધુ અમદાવાદમાં 23,48,60,000 રૂપિયાનો દારૂ પકડાયો છે. અમદાવાદમાં જ 19,41,14,493 રૂપિયાનો ગાંજો, ચરસ અને અફીણ અને ડ્રગ્સ પણ સૌથી વધુ પકડાયું છે. આ તમામ આંકડા સરકારના જ છે, જેમાં કોઈ જ લાગ લપેટ નથી. આ સરકારી આંકડા જ બોલે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કેવી રીતના કડક અમલ થઈ રહ્યો છે. પરંતુ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે રાજ્યમાં આટલું બધું દારૂ પહોંચશે કેવી રીતના? દારૂની આખે આખી ટ્રક કેવી રીતના બોર્ડર ક્રોસ કરીને ગાંધીના ગુજરાતમાં એન્ટ્રી મારે છે? આવા તમામ સવાલ દારૂબંધીના ધજાગરા ઉડાવતા છે. ફક્ત અમદાવાદમાં જ દારૂ પકડાવવાના આટલા મોટા આંકડા છે. હવે તમે વિચાર કરો કે સમગ્ર રાજ્યમાં કેટલો દારૂ પકડાતો હશે અને જે દારૂ પકડાતો નહીં હોય અને પીવાઈ જતો હશે તે દારૂ કેટલો હશે? ગુજરાતમાં પરમિટ સાથે પીવાય છે દારૂ.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ અમુક લોકોને કાયદેસર પરમિટ સાથે દારૂ પીવાની છૂટ આપવામાં આવે છે। હેલ્થ પરમિટ હેઠળ રાજ્યમાં વસતા લોકોને પોતાના આરોગ્યની જાળવણી માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોતાની પાસે રાખવાની અને ઉપયોગ કરવાની પરવાનગી મળે છે। ગુજરાતમાં દારૂની પરમિટ વાળા 40,000 થી પણ વધુ, તેમાંની સૌથી વધુ 70% પરમિટ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં, 13,000 થી વધુ પરમિટ સાથે અમદાવાદ મોખરે, મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં 1,989 લોકો પાસે છે પરમિટ। આદિવાસી જિલ્લાઓમાં હેલ્થ પરમિટ ધરાવતા લોકોની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી જોવા મળી રહી છે। ડાંગ જિલ્લામાં માત્ર એક જ વ્યક્તિ પાસે હેલ્થ પરમિટ છે। 33% હેલ્થ પરમિટ એકલા અમદાવાદ જિલ્લામાં છે। રાજ્યમાં 70% હેલ્થ પરમિટ મુખ્ય 4 જિલ્લાઓ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં છે। હેલ્થ પરમિટ નિયમ 64, નિયમ 64B અને નિયમ 64C હેઠળના તમામ પરમિટનો આ વિગતોમાં સમાવેશ થાય છે। રાજ્યમાં હાલની સ્થિતિએ 5,547 મુલાકાતી પરમિટ, જ્યારે 3,729 પ્રવાસી પરમિટ ઇસ્યુ થયેલી છે। લોકોની વધતી આવક અને રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં એરિયા મેડિકલ બોર્ડ હોવાને કારણે પરમિટની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા પરમિટ મંજૂરી પહેલા ડોક્ટરની સારવાર અંગેની ચકાસણી માટે એરિયા મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી હતી। રાજ્યમાં હાલમાં 26 એરિયા મેડિકલ બોર્ડ છે, જે તે વિસ્તારની સિવિલ હોસ્પિટલ એરિયા મેડિકલ બોર્ડમાં છે। 2018માં એરિયા બોર્ડ ઘટાડીને 26માંથી 6 કરી દેવાઈ હતી, જેને લીધે અમુક સમય માટે ઓછા પરમિટ ઇસ્યુ થયા હતા। ફરીથી બોર્ડની સંખ્યા 26 કરી દેવાઈ છે, ત્યારે સૌથી વધુ પરમિટ ધરાવતા જિલ્લાની વાત કરવામાં આવે તો સૌથી વધુ દારૂની પરમિટ ધરાવતા જિલ્લા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર, આણંદ, ભરૂચ અને પોરબંદર। સૌથી ઓછી દારૂની પરમિટ ધરાવતા જિલ્લા ડાંગ, નર્મદા, તાપી, દાહોદ, અમરેલી, સાબરકાંઠા, પાટણ, ગોધરા અને નવસારી। દારૂની પરમિટ મેળવવાની શું છે લાયકાત? પરમિટ માટે 40 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ અને મહિને રૂપિયા 25,000થી વધારે આવક હોવી જોઈએ, જે તે રોગ માટે લીધેલી સારવાર અંગેના જરૂરી આધારો આપવાના હોય છે। મેડિકલ એરિયા બોર્ડ એટલે કે જે તે વિસ્તારની સિવિલ હોસ્પિટલમાં ચકાસણી થયા બાદ એની ભલામણ આવે એ પછી જ પરમિટની કાર્યવાહી કરાતી હોય છે। જેમની પાસે પરમિટ હોય છે તેમને 40-50 વર્ષની વયજૂથમાં દર મહિને 3 યુનિટ, 50-65 વર્ષની વયજૂથમાં દર મહિને 4 યુનિટ અને 65 વર્ષથી વધારે ઉંમર હોય તો મહિને યુનિટ મળવા પાત્ર હોય છે। શરત પ્રમાણે હોય છે કે માન્ય વેન્ડર્સ પાસેથી જ દારૂ ખરીદી શકાય છે। કોને કોને દારૂની પરમિટ અપાય છે? સ્વાસ્થ્ય પરમિટ નિયમ 64 હેઠળ ગુજરાત રાજ્યમાં વસતી વ્યક્તિઓને પોતાનું આરોગ્ય જાળવવા, ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખવા અને વાપરવા પરમિટ મળે છે। રાજ્યના વતનીઓ માટે હેલ્થ પરમિટ, રાજ્યમાં વસવાટ માટે આવતી રાજ્ય બહારની વ્યક્તિઓ માટે હેલ્થ પરમિટ, રાજ્યમાં વસતા સંરક્ષણ દળના નિવૃત્ત સભ્યો માટે હેલ્થ પરમિટ, કામચલાઉ રીતે રાજ્યમાં વસવાટ કરતી વિદેશી વ્યક્તિઓ, રાજ્યમાં 1 માસ માટે આવતા વિદેશી નાગરિકો, વધુમાં વધુ 7 દિવસ માટે રાજ્યની મુલાકાત માટે આવતી રાજ્ય બહારની વ્યક્તિઓને અલગ અલગ રીતના પરમિટ ઇસ્યુ કરવામાં આવે છે। દારૂની બાબતમાં સ્ત્રીઓ પણ પુરુષોથી પાછળ નથી, દરેક ક્ષેત્રમાં પુરુષોને સમોવડી બની રહી છે। તમામ ક્ષેત્રોમાં સ્ત્રીઓની હાજરી જોવા મળી રહી છે। મહિલાઓ તરફથી દારૂ પીવાની પરમિટ માટે કરાતી અરજીમાં પણ મોટો વધારો થયો છે। કોરોના કાળ દરમિયાન મહિલાઓને મળતી લીકર પરમિટ લગભગ બમણી થઈ ગઈ છે। પોતાને દારૂ પીવાની મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત સાથે કેટલાક કારણો પણ મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે। ચાલુ વર્ષમાં પણ જે પરમિટ મળી છે તેના પણ આંકડા ભલભલાને આશ્ચર્યમાં મૂકી દે તેવા છે। રિપોર્ટ્સ મુજબ વર્ષ 2017માં માત્ર 5 મહિલાઓને દારૂ પીવાની છૂટ આપવામાં આવી હતી, જે પછી 2018 અને 2019માં આ આંકડો અનુક્રમે 11 અને 35 થયો હતો। જો કે આ પછી 2 વર્ષમાં મહિલાઓને મળેલી પરમિટમાં ભારે ઉછાળો આવ્યો હતો। આમ વર્ષ 2020થી મહિલાઓએ લીકર પરમિટ માટે કરેલી રજૂઆત અને મંજૂરીનો આંકડો પાછલા વર્ષોની સરખામણીએ લગભગ બમણો થઈ ગયો છે। કોરોના કાળ દરમિયાન એટલે કે વર્ષ 2021 અને 2022માં પાછલા વર્ષોની સરખામણીમાં મહિલાઓને મળેલી લીકર પરમિટમાં મોટો ઉછાળો નોંધાયો છે, જેમાં વર્ષ 2020માં 57 મહિલાઓ અને વર્ષ 2021માં 121 મહિલાઓને દારૂ પીવાની પરમિટ આપવામાં આવી।